નમસ્કાર, વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 702મો વેબિનાર છે. વેબિનાર નંબર 702. આજના વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આયુર્વેદમાં પંચકર્મનું પ્રાધાન્ય ભાગ 2માં પંચકર્મ વિશે માહિતી આપશે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર, જય ધન્વંતરી. ગિરનારી મંડળનો આજે પ્રથમ વેબિનાર સ્વાસ્થ્ય માટે આયોજનમાં મુકેલ છે તે માટે હું આદરણીય શ્રી મિથલીય સાહેબનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને પરમ કૃપાળુ પરમાત્માને આપણા સર્વે ગિરનારી મંડળના સદસ્યનો વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય જળવાય અને સુખમય આનંદમય વર્ષ વિતાવે તેવી હાર્દિક પ્રાર્થના કરી આજના વિષયને ન્યાય આપવાનો પ્રયત્ન કરું છું. આયુર્વેદમાં પંચકર્મનું પ્રાધાન્ય એ આજના વિષયનું શીર્ષક છે. પ્રથમ આયુર્વેદ શબ્દને સમજવો બહુ જરૂરી છે. આયુર્વેદ શબ્દમાં આયુ અને વેદ બે શબ્દ આવે છે. આયુ એટલે આયુષ્ય, જીવન એવું લોકભોગ્ય ભાષામાં બોલાય છે. પણ શાસ્ત્રની વ્યાખ્યા કે પરિભાષા કંઈક વિશેષ સમજવા જેવી છે તે અત્રે રજૂ કરું છું. આયુ એટલે શરીર, ઇન્દ્રિય, સત્વ, મન અને આત્મા એમના સંયોગનો ધારણ કરનાર દેહમય કાર્યરત રહેનાર જીવન પ્રવાહ ચેતન પ્રવાહને આયુ કહેવાય છે. અને વેદ એટલે પ્રમાણિત સનાતન સત્યનું જ્ઞાન, આયુષ્યનું સાચું જ્ઞાન એટલે આયુર્વેદ. આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ માનવામાં આવે છે. પંચકર્મ આ શબ્દ અનેકવાર આપણા કાને પડ્યો હશે. ક્યારેક આયુર્વેદ ચિકિત્સકના મુખે તો ક્યારેક રૂગ્ણ એટલે દર્દીના મુખે આજે તો પંચકર્મની બોલબાલા અને વ્યાપ વધતો જણાઈ આવે છે. જેવી રીતે દેહના બંધારણમાં પંચમહાભૂતનો ફાળો અગત્યનો છે તેવી જ રીતે આયુર્વેદીય ચિકિત્સામાં પંચકર્મનો મોટો ફાળો રહેલો છે. દેહ બંધારણની શરૂઆત કોષથી શરૂ થાય છે એવું આધુનિક વિજ્ઞાને કોષો પરના સંશોધનથી સ્થાપિત કર્યું એટલે આયુર્વેદના શાસ્ત્રમાં કોષ વિશેની માહિતી નથી એવું માનવામાં આવે છે. પણ અત્રે એક વાત રજૂ કરવા મારા અનુભવ, અભ્યાસ, અવલોકન, મનોમંથન અને જ્ઞાનના આધારે લઈ થોડા સત્ય પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરીશ. આશા કરું કે મારા કથન પર આપ ચિંતન કરશો અને સાથે બે હાથ જોડી ક્ષમા પ્રાર્થના પણ કરું છું કે આપને કઈ વિસંગત વાત જણાય તો ક્ષમ્ય ગણશો. જી, આયુર્વેદ માને છે કે સર્વ દ્રવ્યો પંચભૌતિકમ એટલે શરીર પણ પંચભૌતિક કહેવાય છે. આપણો આહાર વિહાર પણ પંચભૌતિક હોય છે અને તેના સેવન દ્વારા શરીરમાં વૃદ્ધિ કે ક્ષય ઉત્પન્ન થાય છે. આ મહાભૂતોની લેવડ દેવડ સમાનતાયુક્ત હોય તો આરોગ્ય સ્વસ્થ રહે. ચરકે આપણને સ્પષ્ટ સૂત્ર દ્વારા જણાવ્યું છે કે
વૈજ્ઞાનિક કોષ જેને અંગ્રેજીમાં સેલ કહી આપણી સમક્ષ મૂક્યો. આ સેલ વિશે આપણે અભ્યાસ અને નિરીક્ષણ કરીએ તો પંચમહાભૂત સિદ્ધાંત સરળતાથી સમજવામાં આવી જાય. જરાકે જે અણુ પરમાણુ શબ્દ પ્રયોગથી જણાવેલ છે તે અણુ કોષની રચના અને દેહ બંધારણ અંગો અવયવો નો પ્રથમ ઘટક છે. આધુનિક વિજ્ઞાન જે રચના ચિત્ર અને તેના કાર્ય વિશે જે માહિતી હાલ આપે છે તેને ચરકના કથન મુજબ ઝીણવટભર્યો અભ્યાસ કરશો તો સ્પષ્ટ રીતે પંચમહાભૂતનું યોગદાન સમજી શકાશે. લાંબુ વિસ્તારથી ન સમજવાનું સમજાવવાનો પણ થોડો કોષની રચના વિશે વાત કરીશ જેથી આજના વિષયને પ્રમાણિત સમજી શકાય. કોષની એક દિવાલ જે વર્તુળાકારની હોય છે તેને સેલ મેમ્બ્રેન કહેવાય છે, જે પ્રોટીન તત્વોથી બનેલી હોય છે. આ દિવાલ પંચમહાભૂતના પૃથ્વી તત્વથી નિર્મિત હોય છે, એટલે કે આ કવચ પાર્થિવ હોય છે. જરાકે તસ્ય પુરુષેશ્ય પૃથ્વી મૂર્તિ કહી જણાવેલ છે અને કોષોથી બનેલા શરીરને પાર્થિવ કહેવાય છે. શરીરના જેટલા સેલ છે તે બધામાં રહેનાર કવચ મૂર્તિ સેલ મેમ્બ્રેન પૃથ્વી પ્રધાન છે. આ સેલની દિવાલની અંદર જે પ્રવાહી દ્રવ અને સાંદ્ર એટલે કે ધાતુ એને સાયટોપ્લાઝમ અને સેલમાં રહેનાર કેન્દ્ર જેને ન્યુક્લિયસ કહે છે આ બંનેના પ્રવાહી આ અથવા જળ મહાભૂત પ્રધાન હોય છે અને તેને તસ્ય પુરુષસ્ય આપક્લેદ એટલે કે અણુસ્તર પર રહેનાર જલીય મહાભૂત ક્લેદ છે. હવે આ દ્રવ જે સાયટોપ્લાઝમ કહેવાય છે તેમાં એક વિશિષ્ટ પદાર્થ હોય છે જેને મિટોકોન્ડ્રિયા કહે છે. આ મિટોકોન્ડ્રિયા જ સેલના પાચન આદિ કાર્યો જેને અંગ્રેજીમાં મેટાબોલિઝમ કહે છે તે આ મિટોકોન્ડ્રિયાને આભારી છે. આ અર્ધઘન પદાર્થ જે પ્રવાહી પર તરલ તરતા હોય છે અને જેમાં આધુનિક એન્ઝાઇમ અને ફોસ્ફોલિપિડ્સ જેવા તત્વો હોય છે આ જ કોષની અંદર અગ્નિક્રિયા તાપક્રિયા થતી હોય છે. જરકે તસ્ય પુરુષસ્ય તેજ અભિસંતાપ એટલે કે પાચન દહન તાપન કરનાર અગ્નિ જણાવ્યું છે. હવે દરેક કોષમાં એક સ્વતંત્ર શ્વસન ક્રિયા શ્વાસ પ્રશ્વાસની ક્રિયા ચાલતી હોય છે. આ વાયુને આભારી હોય છે અને એટલે ચરકે તસ્ય પુરુષસ્ય વાયુ પ્રાણ આ પ્રાણ તત્વ વાયુ છે અને વાયુને કર્તા તરીકે શાસ્ત્ર અગ્રતા આપે છે. અને છેલ્લે જે સેલ મેમ્બ્રેનની દિવાલ હોય છે તેમાં અતિ સૂક્ષ્મ છિદ્રો હોય છે જેને પોર્સ કહે છે. એ છિદ્રો દ્વારા આહાર વાયુ વગેરેનું વિનિમય કોષમાં થાય છે. આ છિદ્ર તે આકાશમાં ભૂત પ્રધાન હોય છે. ચરકે તસ્ય પુરુષ્ય વિયત સુશીરાણી થી જણાવેલ છે. ટૂંકમાં એટલું સમજી શકાય કે સેલ એ શરીરનો પ્રથમ ઘટક છે જેમાં પંચમહાભૂતના તમામ તત્વો હયાત હોય છે. અત્રે પ્રસંગોપાત આયુર્વેદની વિશેષતા આપની સમક્ષ લાવ્યા વગર હું નથી રહી શકતો. આપણા ઋષિ આચાર્યો આટલેથી નથી અટક્યા, પણ જે એક વિશિષ્ટ રચના બતાવેલી છે તે આજે પણ આધુનિક વિજ્ઞાનમાં સંશોધનનો વિષય રહ્યો છે. અણુ સ્તરે એટલે કે કોષીય સ્તરે દરેક કોષ સાથે એક ચેતનમય આત્માનો સંબંધ સ્થાપિત હોય છે. પંચમહાભૂતો સાથે આત્મા જ્યારે સંમિલિત હોય ત્યારે પુરુષ એટલે કે જીવ જીવાત્મા કહેવાય છે. આ આત્મા શરીરમાં ન હોય પુરુષને માણસ પંચ તત્વમાં પામ્યો એમ કહેવાય છે. આત્મા હોય તો જીવી અને આત્મા ન હોય તો પંચમહાભૂત વિલીન આવી રીતના લોકભોગ્ય ભાષામાં આપણે જોઈએ છે. જ્યાં સુધી પંચમહાભૂતનો સંબંધ ચેતન આત્મા સાથે અબાધ રહે છે ત્યાં સુધી જ
છે તે જીવિત રહે છે. હવે આત્માના ગુણો ને લક્ષણ ચરકે જે બતાવ્યા છે તે પણ ઘણું બધું સ્પષ્ટ કરી આપે છે. પ્રાણ, અપાનની લેવડ દેવડ, શ્વાસોશ્વાસ, નિમેષ, ઉન્મેષ, મનની ગતિ, ઇન્દ્રિયોનો સંચાર, પ્રેરણા, ધારણા, સ્વપ્નમાં દેશાંતર ગતિ, ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, પ્રયત્ન, ચેતના, ધૈર્ય, બુદ્ધિ, સ્મૃતિ, અહંકાર, એ આત્માના ગુણો છે. આ બધા જ ગુણો એક સેલમાં જોવા મળે છે. આટલું વિવેચન આપ્યા પછી આપ સર્વને પ્રશ્ન થતો હશે કે આજના વિષયને આ વાત સુસંગત નથી, ત્યારે મારે ખુલાસા રૂપે જે કહેવું છે તે આપ ધ્યાનથી સાંભળશો. મહાભૂતથી શરીરની રચના થાય છે અને એમાં બિરાજેલ ચેતન આત્મા શરીરી હોય છે. જ્યારે વ્યક્તિના જીવનકાળમાં કોઈ માનવી નિજ સ્વરૂપે કે આગંતુક સ્વરૂપે આવે છે ત્યારે માનવ એનાથી દુઃખ અને વ્યથા અનુભવે છે. એને દુઃખ અને વ્યથા અનુભવે છે. બીજું, માનવી ચાર તબક્કાની હોય છે, સુખ સાધ્ય, કષ્ટ સાધ્ય, વ્યાપ્ય અને અસાધ્ય. આવી સ્થિતિમાં જ્યારે કેવળ ઔષધ આયોજનથી માનવી પરિણામદાયી ન હોય, દોષ શમન ન કરી શકાય એમ હોય ત્યારે શરીર શોધન કરી ચિકિત્સા કરવાની જરૂર પડે છે. આ શોધન ક્રિયા એટલે પંચકર્મ. હવે શાસ્ત્રીય રીતે સમજવાનો પ્રયત્ન કરું છું, સમજાવવાનો પ્રયત્ન કરું છું. જે ઔષધ પ્રયોગ પ્રયોજન દ્વારા દોષોનો શરીરમાંથી નિકાલ ન થતું હોય પણ છતાં વિષમ દોષો સમ કરી સ્વસ્થ કરે તેને સમન ચિકિત્સા કહેવાય છે. અને જે અતિ વિકૃત થયેલા બળવાન દોષને બહાર કાઢીને રોગને નિયંત્રણ કરી માનવને સ્વાસ્થ્ય પ્રદાન કરે તે શોધન ચિકિત્સા પંચકર્મ ચિકિત્સા કહેવામાં આવે છે. શમન અને શોધન બે અગત્યના ભાગ ચિકિત્સા માટે કહેવાયા છે. એમાં શોધન ચિકિત્સામાં પુનઃ દોષ પ્રગટ થવાની શક્યતા નહીવત બને છે. પંચ એટલે પાંચ અને કર્મ એટલે ક્રિયા. આયુર્વેદમાં પંચકર્મને અર્ધ સર્જનિ તરીકે પણ માનવામાં આવે છે. પંચકર્મ ચિકિત્સા અત્યંત ઝડપથી ફળ આપવાવાળી શ્રેષ્ઠ ચિકિત્સા પણ કહી શકાય. વિશેષમાં પંચકર્મ માત્ર પ્રાયોગિક ચિકિત્સા નથી પણ સાથે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ પ્રદાન કરનારી આયુર્વેદ ચિકિત્સાની કલગી સ્વરૂપ વૈજ્ઞાનિક ચિકિત્સા પણ માની શકાય. પંચકર્મ ચિકિત્સા દ્વારા અગાઉ આપણે જે જાણી ગયા તે કોષ, સેલ, અણુ સ્તરે એટલે કે સેલ્યુલર લેવલે પર સૂક્ષ્મ અસર કરી વ્યક્તિને કેવળ સ્વાસ્થ્ય નહીં પણ પુનઃરોગ પ્રતિકારક શક્તિ વિકસાવીને દીર્ઘ જીવન બક્ષે છે. સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ જીવન એ માનવીની મહત્તમ હૃદયની ઈચ્છા રહે છે. પણ વર્તમાન સમયના આધુનિક આહાર વિહાર, પ્રદૂષણ, રસાયણયુક્ત આહાર, ઘટકોનો અતિરેક, પ્રાકૃત દિનચર્યામાં વિષમતા વગેરેના પ્રભાવથી માનવ સહજ અને પ્રાકૃત જીવનશૈલીથી પર થઈને કૃત્રિમતા તરફ વધુ આકર્ષાયો છે. આ કારણે વિષમતા અને વિકૃતિઓ પણ વધી છે. આયુર્વેદમાં તો ભારપૂર્વક સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રથમ હિમાયત કરે છે આયુર્વેદનું પ્રયોજન જ એ છે. પ્રયોજનમ ચાસ્ય સ્વાસ્થ્યસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રસન્નમ ચ. એથી વિશેષ જરકે તો એક એનાથી પણ એક પગલું આગળ આપણી સામે મૂક્યું છે. અણુ હિ પ્રથમો ભૂત્વા રોગ પશ્ચાત વિભદતે, એટલે કે રોગ પ્રથમ કોષીય સ્તરે ઉપર હોય છે ને અણુ હોય ત્યારે જ કાબૂમાં લેવો જોઈએ અને એને કાબૂમાં લેવા પંચકર્મ પ્રધાન ચિકિત્સા માનવામાં આવે છે. અહીંયા પુનઃ આધુનિક ચિકિત્સામાં સર્જરી અને આયુર્વેદમાં અર્ધ સર્જરી પંચકર્મને જે કહ્યું છે તે વિશેના સામ્યતા અને તફાવતનો મારા જ્ઞાન મુજબ સમજાવવાનો પ્રયત્ન કરીશ. આશા કરું કે આપ ધ્યાનથી સાંભળી સમજવા પ્રયત્ન કરશો. મારા જ્ઞાન અભ્યાસ અવલોકન અને અનુભવથી આ બે જાણ્યો છે. બની શકે ક્યાંક ક્ષતિ હોય શકે તો સમા પ્રાર્થના પૂર્ણ કરી આગળ વધું છું. પહેલા
સિદ્ધાંતિક રીતે બે અલગ છે, ચિકિત્સાની રીતે બંને અલગ અલગ વિજ્ઞાનના પાસા છે, પણ એમાં ઘણું બધું સામ્યતા પણ છે અને વિષમતા પણ છે. સામ્યતા એટલા માટે પહેલા રજૂ કરું છું કે સામ્યતાથી આપને થોડું ચિત્ર વધારે ઉજાગર થશે. આ બંને ક્રિયાઓમાં ત્રણ તબક્કા હોય છે. મોડર્ન સર્જરીમાં પ્રી ઓપરેટિવ, મેજર ઓપરેશન અને પોસ્ટ ઓપરેટિવ. એવી જ રીતના આયુર્વેદમાં પૂર્વકર્મ, પ્રધાનકર્મ અને પશ્ચાત્કર્મ. બીજું, પૂર્ણ ચિકિત્સામાં દર્દીની શક્તિ, બળ, ઉંમર, આહાર, દેશ, ઋતુ પ્રમાણે સમય સ્વસ્થ થવામાં લાગે છે. ત્રીજું, રોગીને લાભાલાભ થવાની બંનેમાં અવકાશ રહે છે. એટલે ક્યારેક કોઈ પણ આધુનિક ચિકિત્સાની સર્જરી અથવા તો આયુર્વેદના પંચકર્મ દ્વારા પૂર્ણતા લાભ ન મળે, થોડે દોષો રહી જાય અથવા તો થોડી માંગીમાં બદલાવ આવી શકે, એટલે લાભાલાભ એમાં જોડાયેલા છે. બધાને સારું પરિણામ મળે એવું કલ્પી ન શકાય. બંને ચિકિત્સામાં ખર્ચ વધારે હોય છે. બંને ચિકિત્સામાં દર્દીએ સજાગ રહી સૂચવેલા આજ્ઞાઓનું પાલન કરવું જરૂરી હોય છે, કારણ કે પોસ્ટ ઓપરેટિવ પણ જે ચિકિત્સક આજ્ઞા કરે, માર્ગદર્શન આપે તેનું પાલન કરવાનું હોય છે. એવી જ રીતના પંચકર્મની ચિકિત્સા કર્યા પછી પશ્ચાત કર્મમાં જે ધ્યાન રાખવાનું હોય છે એ દર્દીએ સ્વયં રાખવાનું હોય છે. હવે આપણે બંનેની વિષમતામાં પણ થોડો પ્રકાશ જોઈ લઈએ. આધુનિક શલ્ય ચિકિત્સા દર્દીના દર્દને શસ્ત્ર અને ઔષધ દ્વારા ક્રિયા હાથ ધરાય છે. આ બહુ અગત્યનો મુદ્દો છે. અહીંયા શસ્ત્ર દ્વારા છેદભેદન, શસ્ત્ર દ્વારા ક્રિયા કરાય છે, જ્યારે આયુર્વેદમાં નાક, મુખ, ઉપસ્થ, ગુદા, સ્ત્રીઓના મૂત્રમાર્ગ અને જનનમાર્ગ શસ્ત્ર વિના કેવળ વિવિધ કલ્પના અને ઔષધ પ્રયોગ દ્વારા કરવામાં આવે છે. શરીરના અંગો પર વાડકાપ દ્વારા નવો માર્ગ કરી ક્રિયા હાથ ધરાય છે. આધુનિક વિજ્ઞાનમાં શરીરના નાક, મુખ, વિસર્જન માર્ગો વગેરે પ્રાકૃત માર્ગો દ્વારા ક્રિયા હાથ ધરાય છે. મહદઅંશે વધુ ચિકિત્સા ખર્ચાળ છે. આધુનિક ચિકિત્સામાં મહદઅંશે ચિકિત્સા વધુ ખર્ચાળ છે, જ્યારે આધુનિક ચિકિત્સાના પ્રમાણમાં આયુર્વેદ પંચકર્મ અલ્પ ખર્ચાળ થાય છે. એકવાર શલ્ય ક્રિયા કર્યા પછી ઘણીવાર પુનઃરોગ થવાની સંભાવના રહે છે. પૂર્ણ શાસ્ત્રોક્ત પંચકર્મ કર્યા પછી પુનઃરોગ થવાની સંભાવના નહિવત રહે છે. પછી રુગ્ણને રોગ પ્રતિકારક શક્તિમાં ખાસ થવાની સંભાવના રહે છે. આધુનિક વિજ્ઞાનમાં રુગ્ણને રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થવાની શક્યતા વધારે રહે છે. આ પંચકર્મમાં જે તે અંગ અવયવના નિષ્ણાત ક્રિયા કરે છે. સર્જરીમાં જે તે અંગના નિષ્ણાત શસ્ત્રક્રિયા કરનાર ચિકિત્સક અલગ અલગ હોય છે અને એ અલગ અલગ ચિકિત્સા એ ચિકિત્સા કરતા હોય છે, ત્યારે અહીંયા અનુભવી વૈદ્ય સર્વાંગ શરીર પર ક્રિયા કરી શકે એટલા સક્ષમ હોય છે. દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે અમુક દિવસ પૂરતા. દર્દીને ઘરેથી રોજ બોલાવી ક્રિયા થાય છે. આધુનિકમાં દર્દીની ઔષધથી થોડા સમય માટે બેભાન કરીને શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. દર્દીને સભાનમાં રાખીને ક્રિયા થાય છે. સંશોધનના આધારે ચિકિત્સામાં પરિવર્તનશીલ રહે છે. આધુનિક ચિકિત્સામાં જેમ જેમ સંશોધન થાય છે એમ પ્રક્રિયા અને સર્જરીના અંદર ફેરબદલી થતી જાય છે. પ્રમાણિત પદ્ધતિ દ્વારા અહીંયા ક્રિયાઓ ચાલે છે. આપણા ઋષિ મુનિઓએ જે આપી છે એ જ પ્રણાલીથી, એ જ ક્રિયાથી ચિકિત્સા પંચકર્મની થાય છે. રાસાયણિક ઔષધોનો ઉપયોગ વિશેષ થાય છે. આધુનિક ચિકિત્સામાં રાસાયણિક ચિકિત્સાનો
ચિકિત્સક એટલે ઔષધોનો પ્રયોગ વધારે થાય છે, ત્યારે આમાં પ્રાકૃત સ્થાવર અને જંગમ દ્રવ્યો તેમજ વનસ્પતિજન્ય ઔષધો દ્વારા ક્રિયા હાથ ધરાય છે પંચકર્મોમાં. મહદઅંશે શરીરના રોગો અનુરૂપ વાડકાપ થાય છે, અંગ પ્રત્યંગ પર છેદન ભેદન ક્રિયા કરાય છે. શરીરના ત્રણ ભાગ મુજબ ઉર્ધ્વ મધ્ય અને અધોભાગ મુજબ નિશ્ચિત રીતે ક્રિયા હાથ ધરાય છે. એટલે ટૂંકમાં એવું કહેવાય કે કુદરતે આપેલા જે આપણા શરીરમાં નવ દ્વાર અથવા તો બહેનોમાં ત્રણ દ્વાર વધારે એટલે 12 દ્વાર, એ માં કુદરતે આપેલા દ્વારો દ્વારા પંચકર્મ ક્રિયા હાથ ધરાય છે, એટલે એને અર્ધ સર્જરી કહી છે. પણ અહીંયા આધુનિક વિજ્ઞાનમાં નવો માર્ગ કરી કાપકૂપ કરી અને દોષને દૂર કરાય છે, આ બે વચ્ચેનો પ્રાધાન્ય આપણે સમજવું જોઈએ. સામ્યતા અને વિષમતા માં ઘણું બધું ટૂંકમાં મેં પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો. પ્રથમ તો સ્પષ્ટ ધ્યાને આવે એવી વાત કે પંચકર્મ પૂર્ણ રૂપે કરવામાં ત્રણ તબક્કા છે, એક પૂર્વકર્મ, પ્રધાન કર્મ અને પશ્ચાત કર્મ. આ રીતે ત્રણ તબક્કાના કર્મના ભેદો ઉપભેદો દ્વારા પંચકર્મમાં ઘણા કર્મો આયોજનમાં લેવાય છે. આ તો એક શીર્ષક છે, પણ એની અંદર જરૂરત મુજબ બીજી ઘણી બધી ક્રિયાઓ સંમિલિત હોય છે. એક વાત વિશેષ જણાવવાની કે પંચકર્મ માટે બધા જ યોગ્ય હોય તેવું નથી. આચાર્યોએ કેવા દર્દીને પંચકર્મ ન કરવું તેની વિસ્તૃત યાદી આપી છે, એ પણ જાણવા જેવી જરૂરી છે. ચરકે સંશોધન યોગ્ય એવા રોગીઓમાં પણ નીચે મુજબના દર્દીઓનું સંશોધન રૂપ કર્મ પંચકર્મ ન કરવું એવું સ્પષ્ટ જણાવેલું છે. આ હવે જે હું રજૂ કરી રહ્યો છું એ શાસ્ત્ર આધારથી જે લખ્યું છે તે હું રજૂ કરી રહ્યો છું. અનુપવાદ પ્રતિકારી જે દર્દી ચિકિત્સકની સૂચના કે પથ્યાદિનું પાલન ન કરે આવા દર્દીને ચિકિત્સાનું પરિણામ મળવું શક્ય નથી અને ચિકિત્સક વૈદ્ય નિંદાપાત્ર બને છે. ધનહીન ગરીબ સમયે સમયે ઔષધ લાવવી પડે તેમાં અસક્ષમ થતા આશાતીત લાભ થઈ શકતો નથી. પરિચારક રહિત રોગની સેવા શુશ્રૂષા કરનાર વ્યક્તિ જ ન હોય તો પંચકર્મના કર્મો દરમિયાન અને પશ્ચાત કર્મ પ્રમાણિક રીતે પરિણામદાયી ન બને. વૈદ્યવાણી પોતે વૈદ્ય ન હોવા છતાંય મિથ્યાભિમાનથી વૈદ્ય સાથે સંવાદ કરે અને બિનજરૂરી દલીલ અને ઉપદેશ આપે તેવાની ચિકિત્સા કરવાની ચરકે સ્પષ્ટ ના પાડી છે. ચંડ ક્રોધી અને સાહસી સ્વભાવ હોવાથી મન ચંચળ હોવાથી તે ધીરજ રાખી પંચકર્મની પૂર્ણ ક્રિયા કરવા દેતા નથી. અસૂયક દોષ દ્રષ્ટિ અર્થાત શંકા કુશંકાના ગુણ દોષ જોવાની તેઓના કારણે યોગ્ય ચિકિત્સા દર્દી પર કરી શકાતી નથી. ધર્મ પર તીવ્ર અરુચિ જેની ધર્મ પ્રત્યે અરુચિ હોય એવા નાસ્તિક મનના વ્યક્તિની ચિકિત્સા પાપ માનવામાં આવે છે. બળ માસ રક્તની અતિક્ષીણતા અશક્ત બલહીન રુગ્ણ પંચકર્મ ક્રિયાઓ સહન કરવાને સમર્થ કે સક્ષમ હોતો ન હોય એવાની ચિકિત્સા કરવાની પણ ના પાડી છે. અસાધ્ય રોગો હોય તે ત્યાજ્ય છે, કારણ કે ચિકિત્સા કરવાની વૈદ્યની એવા દર્દીની ચિકિત્સા કરવાથી વૈદ્યની યશ કીર્તિ ધન માન વગેરેની હાનિ થાય છે. અસાધ્ય રોગો જ્યારે દર્દીને હોય અને કોઈ પણ કારણસર પ્રયત્નના ભાગ રૂપે પણ કરવા જતા જાય હોય તો આ જે ગુણો છે એના માન અને
સન્માનની હાનિ થાય છે એવું ચરકે સ્પષ્ટ વૈદોને પણ એક સંકેત આપ્યો છે. મુમુર્ષુ લિંગ યુક્ત અરિષ્ટ લક્ષણ યુક્ત રોગીનું મૃત્યુ નિશ્ચિત હોવાથી તેને પંચકર્મ કરવું અયોગ્ય છે. પંચકર્મ અંતર્ગત પણ ત્રણ સ્થિતિઓ મુખ્યત્વે બતાવી છે, તે પણ સમજી લઈએ. એક સ્વસ્થાવસ્થા, સ્વસ્થાવસ્થામાં ઋતુ સંધિ દોષના કારણે પ્રકોપ થયેલા દોષોનું નિહરણ કરવા અને દિનચર્યા તથા વેગા અવરોધના કારણે સ્વાસ્થ્ય પર વિપરીત અસર થવાથી તેના શમનાર્થે સ્વાસ્થ્યને ટકાવી રાખવા પંચકર્મના પૂર્વકર્મ અને પ્રધાન કર્મ સહિત પ્રયોગ કરી લાભ આપી શકાય છે. આમાં એક વાત સમજવાની કે અન્ય કોઈ માંગી ન હોય અને કેવળ ઋતુજન્ય પ્રકોપની તીવ્રતા હોય ત્યારે આત્યંતિક ચિકિત્સામાં એટલે કે ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપવા કરાય છે. તેમજ વેગાવરોજન્ય રોગોમાં વિશેષ વૈદ નિર્ણય કરી પ્રયોજન કરે છે. 13 વેગો માટે જે શાસ્ત્રમાં કહ્યું છે તે 13 વેગોની વાત છે. ન વેગન ધારય એવા 13 વેગો બતાવ્યા છે જેના આધારે ઋતુજન્ય રોગો થતા હોય તો એમાં સ્વસ્થાવસ્થામાં પંચકર્મની એક ભલામણ કરી છે. બીજી રોગ અવસ્થા પંચકર્મનું બીજું પ્રયોજન શરીરમાં સ્થિર થઈ ગયેલા દોષોનું શોધન કરી શરીર શુદ્ધિ માટે કરવામાં આવે છે. આ વિવિધ નીચ કે આગંતુક રોગો, સહજ કે નાનકપક દોષ વૃદ્ધિ જેવી સ્થિતિ નો નિર્ણય કરી વૈદ આયોજન ગોઠવે છે. ત્રીજું રસાયણ અને વાજીકરણ ચિકિત્સા અર્થે પંચકર્મનું ત્રીજું પ્રયોજન રસાયણ અને વાજીકરણ ચિકિત્સા પૂર્વે શરીર શુદ્ધિ અર્થે કરવામાં આવે છે. જેમ મેલા કપડા પર નવો રંગ ચડાવવા કપડું સ્વચ્છ કર્યા પછી જ રંગ ચડાવાય છે, એવી જ રીતે શરીર સ્વસ્થ કરી જો ચિકિત્સા કરવામાં આવે તો હિતેચ્છુ દર્દીને વ્યક્તિને પ્રમાણિત લાભ મળી શકે. હવે આપણે કેવા દર્દ તે દોષ સાથેના રુગ્ણને પંચકર્મ હિતાવહ રહે તે પણ જાણી લઈએ. જે રોગી એકથી વધારે દોષોથી પીડિત હોય, કફ પિત્ત વાત જે સમ તો સમ ધાતુ કહેવાય અને તેમાં વિષમતા આવે ત્યારે એ જ ધાતુ દુષ્ય બની દોષ બની માંજી આપે તેવા દર્દીને રોગ દેશ કાલ વય ઋતુ વિષમ દોષોનો વિચાર કરીને વૈદ નિર્ણય કરી સૂચન પંચકર્મનું સૂચન કરે છે. જે દર્દી બહુ દોષયુક્ત અને એક કરતા વધારે શરીરના અંગો કે અવયવથી રોગગ્રસ્તિત હોય તેવા પર પંચકર્મની અતિ હિતાવહ જરૂરી હોય અને હિતાવહ રહે છે. લક્ષણ રૂપે જો સમજવું હોય તો જે વ્યક્તિ અરુચિ મંદાગ્નિ અવિપાકી એટલે ધાતુગત પાક બરાબર ન થતો હોય, સ્થૂળ પાંડુતા ગૌરવ એટલે ભારેપણું અનુભવતો હોય, પીડિકા એટલે ગુમડા ફૂડલી કોટ, આ કોટ શબ્દ બહુ સમજવા જેવો છે. શીતપિત્તથી આગળની તબક્કો, હવે શીતપિત્ત ઉદર અને કોટ જેને અંગ્રેજીમાં એલર્જી કહે છે એનો પર્યાયવાચી શબ્દ આયુર્વેદ મુજબ કોટ થાય. કંડુ એટલે ખંજવાળ, બેચેની આળસ શ્રમ દુર્બલ્ય દુર્ગંધ શિથિલતા કફ અને પિત્તની વૃદ્ધિ કે ઉત્કલેશ નિદ્રાનાશ કે અલ્પનિદ્રા તંદ્રા એટલે જ્ઞાન નપુસંગતા બુદ્ધિ ન ચાલવી એટલે બુદ્ધિ હળવી થવી ખરાબ સ્વપ્ન બલ અને વર્ણનાશ ચામડીનો કલર બદલાઈ જવો વગેરેથી પીડિત હોય તેઓ પંચકર્મથી પંચકર્મના શોધન દ્વારા લાભ લઈ શકે છે. એક વાત અત્રે સ્પષ્ટ કરવી જરૂરી છે કે દર્દી યોગ્ય કે અયોગ્યનો નિર્ણય વૈદના જ્ઞાન અનુભવ અને અભ્યાસથી નિર્ણાયક રહે છે. એટલે સર્વેને મારી નમ્ર પ્રાર્થના કે સ્વ નિર્ણય ન કરતા વૈદનો સંપર્ક કરવો જોઈએ.
ચિકિત્સા એક અભ્યાસ, અનુભવ અને જ્ઞાન દ્વારા આચરવામાં આચરવાની શાસ્ત્રીય વિદ્યા છે. માટે દર્દીની સ્થિતિ, દોષ વૃદ્ધિ વગેરે પર નિર્ણય કરવો વૈદ માટે એક અતિ મહત્વનો નિર્ણય બને છે. બીજું બધા પાંચ કર્મ બધી જગ્યાએ ઉપયોગ કરવો એ પણ નિર્ણય વિચાર માંગી લે એવી વાત છે. તો જે અગત્યનું જણાય અને હિતકર હોય તે નિર્ણય પણ વૈદ સ્વયં કરે છે. પંચકર્મ દ્વારા સંશોધનથી થતા લાભમાં વ્યક્તિની કોષ્ઠ શુદ્ધિ થાય છે, અગ્નિની વૃદ્ધિ થાય છે, રોગ શમન અને સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને વ્રણ નિર્મળ બને છે, બળ વૃદ્ધિ, શરીર શક્તિ વૃદ્ધિ પ્રાપ્ત થાય છે, તેથી વિશેષ રોગ પ્રતિકારક શક્તિમાં પણ વૃદ્ધિ થવાની સંભાવના વધે છે, વૃદ્ધાવસ્થા મોડી આવે છે, નિરોગી શરીર બની લાંબુ આયુષ્ય ભોગવાય છે. આયુર્વેદની સ્વસ્થ વ્યક્તિની વ્યાખ્યા પણ અત્રે હું રજૂ કરી રહ્યો છું. સમદોષ, સમાગ્નિ, સમધાતુ, મલક્રિયા, પ્રસન્ન આત્મન, ઇન્દ્રિય મનઃ ઇતિ અભિધીયતે. આવી પ્રતીતિ પંચકર્મના શોધન દ્વારા અનુભવાય છે. હવે પંચકર્મની પાંચ પ્રધાન ક્રિયાઓ આપની સમક્ષ બે શ્લોક દ્વારા રજૂ કરું છું. સારંગરે ઉત્તરાર્ધમાં આ શ્લોક આપ્યો છે. વમનમ રેચનમ નશ્ય નિરોષ્ટાનુવાસનમ એતાનિ પંચકર્માણિ કથિતાનિ મુનીશ્વરેહિ. હવે વમન, વિરેચન, નશ્ય, નિરુ અને અનુવાસન આને મુનિવરોએ પંચકર્મ કહેલા છે. સારંગરની આ વાક્યમાં મુનીશ્વરેહિ શબ્દમાં બહુવચનથી માત્ર ચરક જ નહીં પણ આયુર્વેદના વિદ્વાન આચાર્યોએ આ પાંચ કર્મોને પ્રધાન કર્મ કહેલા છે. બધા જ વિદ્વાન આચાર્યોએ આ પાંચ કર્મને પ્રધાન કર્મ કીધેલા છે. ભાવ પ્રકાશે પણ આની વ્યાખ્યા આપી છે પંચકર્મની, એ પણ આપણે જોઈ લઈએ. અહીંયા પ્રથમ વમનમ પશ્ચાદેરુક સ્થાનુવાસનમ એતાની પંચકર્માણિ નિરુહો નાવનમ તથા. અહીંયા પણ વમન, વિરેચન, અનુવાસન, નિરુ અને નશ્ય જણાવેલ છે, કેવળ ક્રમ બદલાયો છે. અત્રે આજના વેબિનારમાં અંતિમ ચરણમાં પંચકર્મની વ્યાખ્યા આપવાનું આયોજન એટલા માટે આપ્યું કે આગળના બીજા અધ્યાયમાં લિંક તૂટે નહીં અને પૂર્વકર્મ, પ્રધાન કર્મ જે હમણાં બે વ્યાખ્યા દ્વારા જણાવી તે અને પશ્ચાત કર્મનું વ્યવસ્થિત વિવેચન બીજા પ્રકરણમાં સુસંગત રીતે સમજી શકાય એટલા માટે અહીંયા મેં પૂર્વ ભૂમિકા બાંધી છે. પ્રધાન કર્મ પહેલા પૂર્વ કર્મમાં દીપન, પાચન, સ્નેહન, સ્વેદન કરવાના હોય, તદુપરાંત પણ બીજા કર્મો પણ હોય છે અને પશ્ચાત કર્મમાં પણ ઘણું બધું સમજવું જરૂરી હોય છે. આ જ હેતુથી ક્રમ જળવાઈ રહે અને પૂર્ણતા દરેક કર્મની પ્રાથમિક માહિતી મળે એટલું રાખી અને મેં આજનું આ પૂર્વ ભૂમિકા રૂપે વક્તવ્ય આપ્યું અને આના પછીના બીજા એપિસોડમાં મારો પ્રયત્ન એવો રહેશે કે આને હું વિસ્તારથી આપ સમક્ષ ત્રણેય પૂર્વકર્મ, પશ્ચાત કર્મ અને પ્રધાન કર્મ આ રજૂ કરીશ. થોડી સમય મર્યાદાના હિસાબે અમુક વસ્તુ આજે સમાવેશ કરવી હતી પણ એ મેં જાણી જોઈને એટલા માટે નથી લીધી કે એ જ વાત જ્યારે આપણે પંચકર્મનો વિશેષ અભ્યાસ કરીશું અને જ્યારે બધા જ કર્મો પૂર્વ, પ્રધાન અને પશ્ચાત કર્મને સમજવા માટે હશું ત્યારે એમાં પુનઃ એનું અર્થઘટન પાછું ન થાય એટલા માટે મેં આજે અહીંયા સંક્ષિપ્તમાં કર્યું છે અને હવે પછીના બીજા વેબિનારમાં આપણે સ્પષ્ટ રીતે મુખ્ય પંચકર્મના કર્મો વિશે પ્રકાશ પાડીશું. અસ્તુ. જય ધન્વંતરી. જય
જય શ્રી કૃષ્ણ, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે આજે પંચકર્મ વિશે પ્રાથમિક માહિતી આપેલ છે. અને આજે સર્જરી અને પંચકર્મની સરખામણી પણ ઠક્કર સાહેબે સરસ રીતે સમજાવેલ છે, અને કોષ એટલે કે અણુ વિશે પણ માહિતી આપી. પંચભૂતમાંથી જે બનેલ છે શરીર અને એના કોષો, તો કોષ વિભાજન થતું હોય છે અને જૂના કોષો નાશ પામતા હોય છે અને નવા કોષોનું સર્જન પણ થતું હોય છે. અને કેન્સર પણ એક કોષ બગડવાથી નથી થાય છે, એટલે કોષમાં એમાં જે વિભાજન છે, કોષ વિભાજન કેન્સરમાં અનિયંત્રિત થતું હોય છે. આપણે શરીરના અમુક કોષો નાશ પામ્યા હોય તેની જગ્યાએ નવા કોષો બનતા હોય છે, અને જેમ વૃદ્ધિ થતું હોય માણસનું શરીર છે, બાળકમાંથી જે યુવાન થતો હોય કે કોઈ, એટલે યુવા અવસ્થા પ્રાપ્ત થતી હોય શરીરમાં બાળક અવસ્થામાંથી, તો ત્યારથી શું કે આમ તો શુક્રકોષ ને અંડકોષથી જ આખું બે મિલન થઈ અને આખું શરીર બનતું હોય છે. એટલે કે નર શરીર બને અથવા માદા શરીર બનતું હોય, પણ એ કોષોના સંયોજનથી જ શરીર બનતું હોય. પછી કોષમાંથી પછી કોષ વિભાજન થાય અને આખું પંચમહાભૂતનું શરીર બનતું હોય છે. બીજું, જ્યારે કેન્સર હોય ત્યારે કોષ વિભાજન અનિયંત્રિત થતું હોય છે. જ્યારે સામાન્ય રીતે અમુક કોષો નાશ પામતા હોય એની જગ્યાએ નવા કોષોનું સર્જન થતું હોય છે, એટલે શરીરના જે નાનામાં નાના અણુ એટલે કે કોષ વિશે સરસ માહિતી આપી. અને બીજું, પંચકર્મની પૂર્વ કર્મ, પ્રધાન કર્મ અને પશ્ચાત કર્મ વિશે પણ સરસ માહિતી આપી. અને બાકી તો શોધન ને સમન ને બધું છે. પંચ પ્રધાન કર્મના જે બાકીના જે બધા ભાગો છે, પૂર્વકર્મ ના જે તબક્કાઓ છે એના વિશે આગળના વેબિનારમાં ઠક્કર સાહેબ માહિતી આપશે. એટલે કે પંચકર્મમાં તે પાછા ઘણા બધા કર્મો આવી જાય છે. કેટલા બધા? નસ્ય, સ્નેહન, અભ્યંગ, સ્વેદન ને આ બધા આવતા હોય છે. વમન, વિરેચન ને બસ્તી, અને આ સિવાય શિરોધારણ, એવું બધું ઘણું બધું આવતું હોય છે. તો ખાસ કરીને જે પંચકર્મ માટે કેરળ રાજ્ય પ્રખ્યાત છે. ત્યાં કેરળમાં પંચકર્મનો મહિમા ખૂબ હોય છે. એટલે કેરળ રાજ્ય એવું છે જે આયુર્વેદના જે પંચકર્મનું ખાસ મહત્ત્વ છે, અને પંચકર્મ ત્યાં વિશેષ કરાવતું હોય છે. બાકી પંચકર્મ લાંબી પ્રોસેસ છે, એટલે સામાન્ય રીતે પંચકર્મ અનુભવી અને જાણકાર વેદરાજ હોય એ જ કરાવતા હોય છે. પંચકર્મનું તબક્કો છે એમાં ઘણું બધું 3 થી 6 મહિના સુધીનું આખું વિધિ ચાલતી હોય છે, એટલા માટે પંચકર્મ છે સામાન્ય રીતે બહુ જટિલ છે અને લાંબી પ્રોસેસ છે. એટલે વેદરાજની સૂચના મુજબ જ પંચકર્મ કોણે કરવું અને કોને ન કરવું એના વિશે પણ ઠક્કર સાહેબે સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. સરસ. હવે ત્રિપાઠી સાહેબને અનુરોધ છે કે બે શબ્દો કહે. ત્રિપાઠી સાહેબ, બહુ બહુ ધન્યવાદ સર. પંચકર્મ કી પૂર્વ ભૂમિકા કે રૂપ મેં ઠક્કર સાહેબને બહુત હી અચ્છા ઇન્ટ્રોડક્શન દિયા હૈ, ઓર જિસ તરીકે સે આધુનિક વિજ્ઞાન, આધુનિક ચિકિત્સા વિજ્ઞાન ઓર શાસ્ત્રીય ચિકિત્સા વિજ્ઞાન કા ઉન્હોને જો સમીક્ષા કી, એક દૂસરે કી તુલના કી, વો ભી કાફી સરાહનીય હૈ. જહાં તક પંચકર્મ કો દેખા જાય તો इस चीज पे जो उन्होंने हिदायत दी कि भाई देखने में कोई भी चीज जब नई होती है,
नई तो नहीं है, लेकिन फिर भी नई इसलिए क्योंकि हमने उसको देखा नहीं है, तो हमारा उसकी तरफ आकर्षण बहुत होता है, लेकिन उसके जो इल्स एंड बेनिफिट्स हैं वो हमको पता होने चाहिए, और यदि पता नहीं है तो उसका अध्ययन होना चाहिए, उसके लिए अध्ययनशील होना चाहिए और कुशल मार्गदर्शन में ही किया जाना चाहिए। तो बहुत ही अच्छा रहा। अहमदाबाद में भी आपने जैसा बताया केरल बहुत ही प्रसिद्ध है इसके लिए, और शास्त्रीय तौर पे वहाँ पे पंचकर्म किया जाता है। उसके अलावा अहमदाबाद और इसके आसपास भी कई सारे ऐसे पंचकर्मा सेंटर्स हैं जो बड़े ही कुशल मार्गदर्शन में चल रहे हैं। एक में मैंने स्वयं में ट्रेनिंग ली है, पंचकर्म की तो नहीं ली है, लेकिन हाँ यह है कि नेचुरोपैथी की ट्रेनिंग ली हुई है। डॉक्टर विक्रम उपाध्याय है यहाँ पे चांदौड़िया में, वो योगा नेचुरोपैथी पंचकर्मा तीनों का सेंटर साथ में चलाते हैं, और बाबा भीमराव अंबेडकर यूनिवर्सिटी से उनका ऑथराइज्ड एसोसिएशन है। उसके अलावा कई सारे प्राइवेट क्लिनिक्स हैं, जैसे एक मुझे जो ध्यान आ रहा है ये बूढ़कदेव में है, थलतेज के पास में। उसके अलावा कुछ एक रिसॉर्ट्स भी होते हैं जहाँ पे लोग रिजेनरेशन के लिए जाते हैं। पंचकर्म मूल तौर पे शोधन की क्रिया है शरीर के, जैसा कि ठक्कर साहब ने, आदरणीय ठक्कर साहब ने बताया, और शोधन और परिमार्जन हमारी जो मूल प्रकृति है त्रिदोषों की, उसका बलाबल और जो शरीर की स्थिति है और जो आयु व्यय है, ऋतुकाल है, उसके हिसाब से अगर उसका पुनः स्थापन हो जाता है तो रोगों को, असाध्य रोगों को भी कंट्रोल करना आसान हो जाता है। तो इस हिसाब से भी यह दृष्टव्य है। बहुत बहुत धन्यवाद ठक्कर साहब, बहुत ही अच्छा विषय चुना गया है, आभार और आप। हालांकि सुनने में आसान लगता है, लेकिन इसकी गहनता और उसका जो रिजल्ट है वो मैं 100% अनुभूत है कि बहुत ही चमत्कारिक होता है। धन्यवाद। आभार आभार सरस ठक्कर साहब बोलो। ठक्कर साहब विषय जेम हमणा त्रिपाठी जी कीधु बोलवामां लागे सरल, वमन એટલે ઉલટી કરાવી, વિરેચન એટલે ઝાડા કરાવવા, પણ દર્દીનું બલાબલ જોયા વગર અને એના બીજા અંગો પ્રત્યંગો ઉપરના અભ્યાસ વગર જો કરવામાં આવે તો લાભની બદલે હાનિ થવાની શક્યતા વધારે હોય છે। મારે ટીકા કે કોઈ ટિપ્પણી નથી મારી, પણ આ બહુ ગહન વિષય છે અને એવું કહી શકાય કે આયુર્વેદ કે મેડિકલ સાયન્સની ડિગ્રી લેવા માટે 5-6 વર્ષની મહેનત છે, પણ પંચકર્મમાં દક્ષ દક્ષ વૈદ થવામાં 15 વર્ષનો લાંબો બહોળો અનુભવ હોય તો જ તમે આશાતીત પરિણામ આપી વૈદ આપી શકે અને દર્દી લઈ શકે। આ વાત બહુ ધ્યાનથી સમજવા જેવી છે અને એ કાલ કહેવાનું રહી ગયું હતું, પણ મેં કીધું આ પૂર્વ ભૂમિકાનો ભાગ છે એટલે હું પુનઃ કહી દઉં। અસ્તુ વાહ વાહ સરસ સરસ આભાર આભાર સરસ સરસ।